मित्रों शु तमे जाणो छो के रेलवे स्टेशन ऊपर आवेला पीळा रंगना जे बोर्ड होय छे एना ऊपर स्टेशन नुं नाम लखेलुं होय छे, परंतु मित्रों ए जे बोर्ड छे एना ऊपर फक्त ने फक्त स्टेशन नुं नाम नथी लखेलुं होतुं, परंतु ए बोर्ड ऊपर समुद्र तट थी ऊंचाई पण लखेली होय छे, जेवी के 100 मीटर, 200 मीटर, 50 मीटर। तो मित्रों आ जे ऊंचाई छे ए शा माटे लखवामां आवे छे એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો મારું નામ છે પ્રિંકેશ લિંબાચિયા, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો જરાય મોડું કર્યા વગર વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ। મિત્રો ભારતમાં મોટા ભાગે લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરતા હોય છે, કારણ કે ભારતીય રેલવે એ દુનિયાનું 4th નંબરનું સૌથી મોટું નેટવર્ક છે। મિત્રો આપણે ટ્રેન દ્વારા જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે એવી કેટલીક વસ્તુઓ આવતી હોય છે જે આપણને જોવા મળતી હોય છે, જેમાં રેલવે સ્ટેશનથી લઈને ટ્રેન સુધી ઘણી બધી એવી મહત્ત્વની જાણકારી હોય છે, પરંતુ વાસ્તવમાં લોકો આ માહિતીને સમજી શકતા નથી, પરંતુ આ માહિતી ખૂબ જ મહત્ત્વની હોય છે। તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક નવી જ માહિતીની જાણકારી મેળવીશું, જે તમે ઘણી જગ્યાએ જોઈ હશે પણ શાયદ આ માહિતીને તમે સમજી નહીં શક્યા હોય। જ્યારે આપણે કોઈ લાંબા અંતરની મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે પીળા રંગના બોર્ડમાં સ્ટેશનનું નામ જે લખેલું હોય છે એની નીચે સમુદ્ર તટથી ઊંચાઈ લખેલી હોય છે, જેવી કે MSL 214-42 MTS। તો મિત્રો આ જે MSL છે એનો મતલબ શું થાય છે? મિત્રો આપણે સમજી નથી શકતા કે આખરે આ માહિતી બોર્ડ ઉપર લખવામાં કેમ આવે છે, એનો મતલબ શું હોય છે, શું આ માહિતી મુસાફરો માટે લખવામાં આવે છે કે એનું બીજું જ કોઈ કારણ હોય છે? તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ માહિતીને સામાન્ય મુસાફર સાથે કોઈ જ પ્રકારની લેવા દેવા નથી, પરંતુ આ જે માહિતી છે એ ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ માહિતી તે સ્ટેશન ઉપરથી પસાર થતા દરેક મુસાફરોની સુરક્ષા માટેની હોય છે। અને મિત્રો ટ્રેન ડ્રાઈવર આ માહિતીને ખૂબ જ સારી રીતે જાણતા હોય છે, અને મિત્રો ઘણા બધા એવા નિયમ હોય છે કે જે ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડને ફોલો કરવા પડતા હોય છે। તો મિત્રો હું તમને જણાવી દઉં કે MSL મેઇન સી લેવલ નો મતલબ એ થાય છે કે રેલવે સ્ટેશન એ સમુદ્ર તટથી ઊંચાઈ કેટલી છે, અને એનો મેઇન હેતુ ડ્રાઈવરની મદદ માટેનો હોય છે, જેનાથી ડ્રાઈવરને એ વાતની ખબર પડે છે કે જો કોઈ ટ્રેન ઊંચાઈ તરફ જઈ રહી હોય તો ટ્રેનની સ્પીડ કેટલી રાખવી, અને તેની સાથે સાથે ટ્રેનના એન્જિનને કેટલા પાવર સપ્લાયની જરૂર પડશે જેથી ટ્રેન સરળતાથી ઊંચાઈવાળી બાજુએ આગળ વધી શકે। જો ટ્રેન સમુદ્ર તટના લેવલથી નીચેની તરફ જઈ રહી હોય તો ટ્રેનને કેટલી સ્પીડથી આગળ વધારવી પડશે તે ડ્રાઈવર નક્કી કરી શકે છે। મિત્રો આ બધી ખૂબ જ મહત્ત્વની જાણકારીઓ માટે સમુદ્ર તટથી ઊંચાઈ એટલે કે મેઇન સી લેવલ લખવામાં આવે છે। તો મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટ જરૂરથી કરશો। જેમ બે જય માતાજી।